सब्सक्राइब करो आ चैनल ने। ठेंगार शो करियो एने ऊपर पहुंचाड़ी दीदी के पछी शो थयो ठेंगार जवाब आप। अरे आने शू पूछो छो धोवाईला मोड़ा जुओ थोबड़ा पर लख्यू छे के आ धोबी घाट पर धोवाई ने आयो छे। शक्ति सिंह विक्रम बच्चे ना पड़े तो मैडम ने उचकीला था। अरे हाँ शक्ति सिंह जे गाम लोगों की जमीन आपने हड़प करी छे ए तमाम ने तमाम खेडू तो गंगा भाभी पास गया छे। बेईमान बनेला इनामदार। हाँ बापू मारी बात ध्यान थी सांभाळ। आपड़ा हाथ मां आवेलो कोड़ियो छीनवानी कोशिश करे छे ये हाथ ते कापी नाखो। रही बात विक्रम नी समय आवे एनो कांटो काढ़ी नाखीश। पाणी पर पाणी थी लखी न शकाय अने आ शक्ति नी शक्ति ने मिस्टर नितिन पटेल साथ आज मीटिंग हती। तमें काल ने मीटिंग नक्की करो। ओके मैडम। ओके। हेलो मम्मी। हेलो पापा। हाउ आर यू? तमने बनने ने अही जोईने हूं बहुत खुश छु। अरे तने हम कलेक्टर बनता जोई हमें बनने खूब खुश छ दिख रहा। प्लीज मम्मी। हां बोलो शू कहती थी तू? पण कौन है तमें शू आम जोई रहया छु? आ जबरू नहीं तारी बात पप्पा करे अने पप्पा नी बात तू करे। दिख रहा दरेक माँ बाप ने बस एक का चिंता होय छे। हाँ कि छोकरी जवान थई गई छे एना हाथ पीड़ा करावो घरे थी विदाई करो एक सरस सुंदर छोकरो पसंद करो। लगन सिवाय नी कोई बात होय तो कहो। शो बोले? એમ તો તમારી પસંદગી ને હું મારી પસંદગી માનીશ પણ એક વખત મને એનાથી જરૂર મેળવજો। હા હા કેમ નહીં બેટા એ એ જુવાન ગામનો જ છે આખું ગામ તેને પોતાનો ગણે છે અને ગામના તમામ લોકો તેને પસંદ કરે છે। બેટા તું એકવાર જોઈશ ને તો તું પણ એને પસંદ કરવા લાગીશ કેમ ખરું ને સવિતા? હા તો એ જરૂર વિક્રમ જ હશે। ગંગા રૂપાની વાત તો આખું સમાજ કરે છે પૈસા એ તો આપણો જીવ વડે એટલે કહીએ બાપ વગરની દીકરીને વડાવી એટલે વિવા માસી મારી બેનના લગ્નની ચિંતા તમે ના કરો। રૂપાનો આ મોટો ભાઈ હજી જીવતો છે। વિક્રમ આપ જઈ શકો છો। બેટા આટલો ગુસ્સો ના કરાય। નહીં માં અરીસા સામે ઉભા રહી પોતાની જાતને ના ઓળખી શકે એ જાતને ધિક્કાર છે। હું ભાઈ થઈને બેનું સાંભળી લઉં? નહીં ક્યાં ગઈ છું રૂપા? કિશન નહીં હું તને પ્રેમ કરું છું તું લગ્ન પહેલા આવું કેવી રીતે કરી શકે છે? કિશન નહીં નહીં તારો મેરુ તું મારી માલણ કિશન જોડે 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 તને સમર્પિત થઉં છું। ભેરો આ મેડમે તમને ચમ બોલાયા છે? ખબર નહીં ભાઈ હું રાધા નમસ્તે નમસ્તે ભગવાન જાણે મેડમ ગામડિયામાં શું જોઈ ગયા છે બંગલે પણ બોલાવી દીધા। નમસ્તે જસ્ટ મિનિટ પછી વાત કરો। હેલો હું જોવર
આવો વિક્રમ, બેસો. વિક્રમ, આ છે રાવ સાહેબ. નમસ્તે. અને રાવ સાહેબ, આ છે વિક્રમ. વિક્રમ ઠાકોર, મેં જે વાત કરી હતી. હેલો, કેમ છો? રાવ સાહેબ બહુ મોટી મ્યુઝિક કંપનીના માલિક છે અને મેં ખાસ તમારા માટે અહીં બોલાવ્યા છે. મારા માટે? જી હા, તારા માટે. રાધા મેડમે કહ્યું હતું કે તું બહુ સારું ગાય છે, મારી કંપની તને રાતોરાત ટોચનો ગાયક બનાવી દેશે, નામ અને ધામ બંને મળશે, મહિને 5-10 લાખ તો તું આરામથી કમાઈ લઈશ. પણ હા, મારી કંપની સાથે તારે એગ્રીમેન્ટ કરવો પડશે. માફ કરજો સાહેબ, કંઠ તો કુદરતે આપેલ અણમોલ ભેટ છે, કલાકારની કલાને ત્રાજી તોલનાર આજ સુધી કોઈ પેદા નથી થયો. આની ક્યારે જરૂર નહીં પડે. રાખી લે દોસ્ત, કલ્પનાના આકાશમાં ઉડનારા પંખીની પાંખો ક્યારે કપાય છે ને એ કોઈ નથી જાણતું. જિંદગીમાં પહેલીવાર મિસ્ટર રાવને કોઈ ના પાડે છે. તમારી વાત હું હંમેશા યાદ રાખીશ. સારું થયું, જાતે જતા રહ્યા, નકર મારે મૂકવા જવું પડત. સાહેબ વજ્યા. મેડમ હું જાઉં. મેડમ હું જાઉં. કામ ના હોય તો થોડી વાર રોકાઈ જાઓ. મેડમજી, આગ્રહથી ના કહેશો, નકર મારા વેરુ છે ને અહીંયા જ પડ્યો ને પાથરો રહેશે. એક્ચ્યુઅલી વિક્રમ, મને પણ ગાવાનો શોખ છે, પણ આ હોદ્દાના ભારના લીધે નથી હું મન મૂકીને નાચી શકતી કે નથી ગાઈ શકતી. કોઈ જોઈ જાય તો કેવું લાગે? મેડમ. શું? મેડમ, રાધા પટેલ નામ છે મારું, રાધા કહીને બોલાવી શકો છો. મેડમજી, ફેંકી દો ખુરશીનો ભાર, ભૂલી જાઓ કે તમે મોટા સાહેબ છો. આ મારો ભેરું છે ને, તમને ગીત ગાતા અને નાચતા બધું શીખવાડી દેજો. નહીં મેડમ, હું કોણ કોને શીખવનાર? તમે શીખવી દો છો અને કોઈને ખબર પણ નથી પડતી. મેડમ, આ શું કરો છો? બસ, તમે મને જોયા કરો અને હું તમને જોયા કરું. ઘનશ્યામભાઈ, આપ આવ્યા, બહુ જ ગમ્યું. લ્યો ને જરા નાસ્તો. ભાભી, આજથી 12 વર્ષ પહેલા જયારે હું કેનેડા ગયો ને, ત્યારે આપનો બાબો 8 કે 9 વર્ષ નો હતો. કેમ સવિતા? ભાભી, મારા ભાઈબંધ ની હત્યા થઈ ગઈ અને આપે મને જાણ પણ ના કરી. ભાઈ, વિપત્તિના વાદળ અચાનક એવા તૂટી પડ્યા કે એક પળમાં માળો ક્યાં વિખરાઈ ગયો એની ખબર જ ના રહી. હું કોને કહું? પણ ભાભી, મારા એ ભાઈબંધનો હત્યારો અત્યારે જેલમાં તો છે ને? નરા, તમે તો પીઠ પાછળ ભાઈબંધ દીવા ખા કર્યો. ના ભાઈ, ના, એવું ના બોલો. શંભુજી તો મારા ભાઈ સમાન છે અને ઠાકોર છે ઠાકોર. જીવ દઈને પણ ઠાકોરની ખાનદાની પર કલંક ના લાગવા દે. અને આખું એ ગામ હજુય શંભુજીને નિર્દોષ માને છે. ને ભાઈ, હવે દુઃખના દડા પૂરા થયા ને આજકાલમાં જ મારો દીકરો રાહુલ આવ્યો સમજો. રાહુલ, તમારો દીકરો મારી દીકરીને જોઈ લે, પછી સગ પણ નક્કી કરીએ તો? હા સવિતાબેન, રાહુલ મારો દીકરો છે. ભલે ને વર્ષો સુધી મારાથી દૂર રહ્યો, પણ મને ખાતરી છે કે માની વાત કદી નહીં ટાળે. પટેલનો દીકરો છે, પ્રાણ જાય પણ વચન ના જવા દે. મમ્મી, મારે થોડું ઓફિસમાં કામ છે તો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કબૂતર જા જા. એક્સક્યુઝ મી, તમે વિક્રમ ઠાકોરને ઓળખો છો? અરે હા, અરે લખાનો મોટો ભાઈ હું આખો. હા બોલો બોલો. મેડમ, શું મેસેજ હતો? સમજી ગયો મેડમ, સમજી ગયો. નો ટેન્શન, તમે તમારે જાઓ, હું હમણાં જ વિક્રમભાઈને મેસેજ સેન્ડ કરી દઉં છું. કા
વેરો આ મરખાતા અરખાતા હું વાંચો છો અલ્યા ભાઈ હમણાં જ ફોન ચાલુ કર્યો તારા ભાઈ અખાનો મેસેજ આવ્યો હું લખી છે એને લખ્યું છે કે રાધા મેડમ મને મળવા માંગે છે નદી કિનારે એ પણ એકલા અરે શું વાત છે એટલે ચોકટું ફીટ અરે આ તો ગલપચી થાય એવી વાત છે તમે તમારી ચિંતા ના કરો ફટાફટ ઉપડો મેડમને મળવા હું મારી વાત પછી કરીશ જાઓ જાઓ રાધા મેડમ વેટિંગ વેટિંગ હા હું તો જવાનો છું પણ તારી શું વાત છે એ તો કે ગંગાભાઈ સમાચાર આપ્યા છે કે તમારો ભેરુ રાહુલ ગામમાં પાછો આવે છે હા રાહુલ આવે છે તો હા તો અત્યારે બીજા બધા કામ કેન્સલ પહેલા રાહુલને મળી એ ગમે તેરા છે પહેલા મારા ઘરે જાવ ચાલ જલ્દી ફટાફટ પણ ભાઈ રાધા મેડમ તમારી રાહ જોવે છે અલ્યા ભાઈ પહેલા ભેરુ પછી પ્રીત તમારું ખૂબ 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 સ્વાગત છે ચા પીવી છે ને તો જાતે જ બનાવી લો મને છે ને ચા બનાવતા આવડતું નથી અને આ મારો શકુની મામો દિવસમાં એક જ વાર ચા પીવડાવે છે ચા પી છે ના 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 મારે ચા નથી પીવી ઓકે પણ આજે તું કંઈક જબરજસ્ત મૂડમાં લાગે છે ને કોઈ ખાસ વાત છે ઓ યે ઓ યસ ગુલબદન આજે હું મારી ગામડે જઈ રહ્યો છું મારા વતન મારા યાર પાસે મારા દોસ્ત પાસે એ મારા જીગરનો ટુકડો છે જાની મન આજે તો મારું રોમે રોમ નાચે છે તું પાછો તો આવીશ ને નો 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 જાને બહાર ગુલે ગુલઝાર આ સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલ માં મારી સજા પૂરી થઈ તોય આવીશ ચોક્કસ આવીશ મારા યાર માટે મારા દોસ્ત માટે મારા જીગર ના ટુકડા માટે પણ એ દિલે બે કરાર તારે શું કામ છે મારી કંપનીને તો તાળા જ લાગી જશે અરે હરીફ કંપનીએ બધા જ સારા ગીતકાર અને બધા જ સારા ગાયકો છીનવી લીધા છે ઓય હોય હોય ડોન્ટ વરી ગુલે બુલબુલ હું તને એવો ગાયક આપીશ ને જે ગાયક તારી કંપનીને ટોચ પર લાવી દેશે ટોચ પર ક્યાં સુધી ધીરજ રાખું હૈયાની વાત હોઠ સુધી આવી જાય છે પણ હું પ્રેમનો ઇકરાર કઈ રીતે કરું એય ગુલે ગુલઝાર કયા વિચારોમાં પડી ગયા હું તો એ વિચારતી હતી કે તારા ગયા પછી મને નહીં ગમે ઓ અચ્છા કેમ એ તો હું પણ નથી જાણતી સાવ ડફોર છે સાવ બુદ્ધુ કંઈ સમજતો જ નથી ક્યારે સમસ્યા રામ જાણે ડોન્ટ વરી હું તને મારી સગાઈમાં બોલાવીશ શું કહ્યું તારી સગાઈ હા જાણે બહાર એટલે તો ગામડે જઉં છું પણ હે 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 તું તું કેમ ઉદાસ થઈ ગઈ શું થયું ના કંઈ નહીં ચાલ આજે હું તને મારા હાથે ચા બનાવીને પીવડાવીશ ચા પીવડાવશે આવા દો શક્તિ રાહુલ ગામડે આવી રહ્યો છે અલ્યા ભાઈ શું કરે છે જોતા નથી કસરત કરું છું છક્કા
છક્કા પેક બનાવવાની છે. છક્કા પેક એટલે શું? પેલા લખી બધા હીરો હીરો પેલી પેટો ગેડો પડે ગેડો. અલ્યા ભાઈ રહેવા દે, જે છે ઉતરી જશે. પણ ભેરુ, હીરો તો બનવું છે, જે થવું થાય. 10 દિવસ એવી કસરત કરું, એવી કસરત કરું, એવી કસરત કરું કે અજય દેવગણ આવે ના તો એના આટિયા ફોઈ પાડી દઉં. અરે અલ્યા ભાઈ, આ તારી લેન નહીં. ચાલ હું બજારમાં જઉં છું, આવું તારે. હું જઉં છું તારે, આવું તો આવજે. ભેરુની વાત સાચી હો, ભાગી જ્યું. વાત સાચી, આથી કસરત બાંધ. પણ હીરો તો બનવું જ છે. નાચા જોયા છે? સાચી ડાન્સ ચાલુ. યા યા ડિંકી 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 ભાગી જા, હીરો બન્યા પહેલા ભાગી જા. હું બચી ગયા, પણ મારું બધાને જવાનું છે. એટલે ભાઈ ધીમી ધીમી ચલાય ને યાર. એ ભણા, આપણે ફરવાનો પ્રોગ્રામ તો ક્યાંક બીજે ક્યાંક હતો, ત્યાં અચાનક ગામડે જવાનું ક્યાંથી ગોઠવ્યું? અરે એ તો વાત છે, મારા મામા જાન, મારા જાને તવના જાને બહાર ગલી ગુલઝાર. અરે આપણે આપણા ગામે જઈશું અને લોકોને સરપ્રાઈઝ આપીશું. સરપ્રાઈઝ? અચ્છા એમ છે. જોઈએ તારે ગામડે જઈને તમારા કેટલા નાણા ચાલે છે. વિક્રમ તારી વાત સાચી પડી, રાહુલ તો તને મળવા આવી ગયો. મને ખબર જ હતી કે રાહુલ અહીંયા જ આવશે પહેલા. ભાણા, આ તો આપણે શંભુજી ઠાકોરના ઘરે આવી ગયા અને આ વિક્રમ સામે જ ઊભો છે અને એણે આંખો પણ બંધ કરી દીધી છે. હું મારી આંખો બંધ રાખું છું. વર્ષો પછી હું મારા ભેરુને જોઈશ. એ મને ગળે વળગી જશે તો મારા હૈયાની ધમણ વધી જશે. આંખો તો આ પટેલે પણ બંધ કરી દીધી છે. પહેલા અમારા હૈયા મળશે અને પછી અમારી નજરો. હવે એમના દુશ્મનો આજ પછી ચેનથી જીવશે નહીં. એ જાણે મન જાણે બહાર જાણે તમન્ના ગુલે ગુલઝાર ગુલે બુલબુલ, એક વાત તો ક્યાંની રહી જ ગઈ. બોલ ને. એક છોકરી ના મા બાપે મને જોયા વગર મારા પર ફિદા થઈ ગયા અને એ છોકરી સાથે મારા લગ્ન કરવાની હા પાડી દીધી. બોલ તને. હા, એ લોકો જોયા વગર લગ્નની હા પાડી દીધી. હા પાડી દીધી. શું વાત છે? કેમ ગયો? અહીંયા છું પણ મને પણ એ છોકરી બહુ ગમે છે. તને? હા. છોકરી ગમી ગઈ? કેવી લાગે છે? મારા વાળી તો મસ્ત છે. મસ્ત છે? અચ્છા, તારા વાળી કેવી છે? મારા વાળી? હા, મારા વાળી તો મેં જોઈ જ નથી, હજી જોવાની બાકી છે. પણ મારા ભાઈ, મારા દોસ્ત, જાણે મન જાણે બહાર ગુલે ગુલઝાર, એક વાર તું એને જોઈ લે, તું એની ઉપર મોહર મારી દે અને પછી જ હું એની સાથે લગ્ન કરવાની હા પાડીશ. હા, મારે પણ એવું જ છે ભાઈ. તું એને એકવાર જોઈ લે, તું હા પાડે, તને પસંદ આવે ને તો જ હું લગ્ન કરીશ. હવે મને નહીં, પેલીની ગળે વળગ. કોને? હું પેલીની ગળે વળગી છોકરી ને. રાધા, વિક્રમ,
विक्रम राधा विक्रम हूँ तने बहु प्रेम करू छु तारी संगे ज जीववा मांगू छु पापा हाँ पापा આપણે મોડું થાય છે દીકરા હા મહેમાન રાહ જુએ છે હા હા હું 10-15 મિનિટમાં આવું છું મારે જવું જ પડશે મમ્મી પપ્પાને ના નહીં પડે રાધા 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 राधा 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 અરે મામા કેટલા વખતે આપણા ઘરે આવ્યા હા બડા ભાઈ આ સાચી વાત છે વાહ મજા આવી ગઈ હમ ચાલો ચાલો આગળ ચાલો અહીંયા હા અરે પણ આપણો ઘર તો માં આ તારી પ્રગતિમાં કોઈ વિઘ્ન ના આવે એટલે મેં આજ સુધી આ વાત છુપાવી પણ સચ્ચાઈ તો એ છે કે આપણું કશું જ હવે આપણું નથી રહ્યું રખેવાળીના નામ પર તારા નાગજી કાકા આપણી તમામ મિલકતના માલિક બની બેઠા છે ને કાયદાની આંધળી દેવીએ જેણે તારા બાપના હત્યારા સાબિત કર્યા છે ને એની જ ઘરવાળીએ જો ખાનદાની ના નાખવી હોત ને તો આજે હું અને તું રસ્તે રજળતા હોત હા તું શું બોલી રહી છે માં સચ્ચાઈ જણાવું છું તને દીકરા પણ મને હવે કોઈ ચિંતા નથી કેમ કે હવે તું 21 વર્ષનો થઈ ગયો છે હવે તું તારી પિતાની મિલકતનો કાયદેસરનો વારસદાર થઈ ગયો છે આ દિવસમાં સપના જોવાનું બંધ કરો ભાભી હજી તો 21 વર્ષમાં પૂરા 10 દિવસ બાકી છે 10 વર્ષ વીતી ગયા કાકા 10 વર્ષ અને 10 દિવસ તો આમ વીતી જશે એ નાજી કાકા મારી માં પર થયેલા એક એક જુલમનો હિસાબ વ્યાજ સાથે વસૂલ ના કરું ને તો મારું નામ રાહુલ પટેલ નહીં કોણ કોની સાથે વસૂલાત કરશે એ તો સમય બતાવશે પણ તું પણ એક વાત યાદ રાખ કાકો છું હું તારો કાકો નાગજી કાકો નાગજી મેમન આયા છે જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ માં આ કોણ કંશાભાઈ આ મારો દીકરો રાહુલ દીકરા આ છે ઘનશ્યામભાઈ પટેલ વર્ષો પહેલા તારા બાપુજીના ખાસ મિત્ર હતા અને આ છે એમની દીકરી રાધા હેલો હેલો અરે આવો ને આવો આવો અંદર આવો 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 ચાલો બધું મજામાં છે ને તમારું નામ બહુ સાંભળ્યું છે રાધા રાહુલ જોડે એટલે રાહુલ જે છોકરીની વાત કરતો હતો એ આ રાધા છે રાધાએ ભણેલી અને રાહુલે ભણેલો રાધાએ પટેલની દીકરી અને રાહુલે પટેલનો દીકરો સારી લાગશે આ જોડી અરે શું વાત છે આટલી નાની વાતમાં તું અહીં સુધી દોડીને આવી ગયો અરે ભાઈ તારા માટે નાની વાત હશે મારા માટે તો બહુ મોટી વાત છે 5-7 દિવસ પછી મારી તમામ કાયદેસરની મિલકત
મારે મારા ભત્રીજાની નામે કરી દેવી પડશે, પછી તો હું લટકી ગયો. અરે તને ટોપીમાં નહીં લટકવા દઉં, સમજ્યો? પાણી પર લાકડી મારવાથી પાણી છૂટું ન થાય, એમ તારા ભત્રીજાના જુવાન થવાથી બધી મિલકત એના હાથમાં ન જાય. પણ કેવી રીતે? અરે તારો ભત્રીજો પુખ્તભાઈનો થાય ને, એ પહેલા જ એને પતાવી દઈશું. કાનજી પટેલ, એનો દીકરો રાહુલ પટેલ, ખતમ કરી નાખ. આખો ઉગાડી રાખજો, સતના પારખા લેજો, અને લોહીના તિલક થશે અને શ્રીફળ વધેરાશે, વાસ્તે ગાસ્તે કાઠડી કાઢજો, અને પછી જ આ પાટણ વાળાને રૂપિયા ચડાવજો. જય મારી, જય મારી, જય મારી. વર્ષો પહેલા બાપુજીએ ઠાકોર કાકાને મેલડીમાંનું મંદિર બનાવવા જમીન આપી હતી, જે આજે દાનવોના હાથમાં છે. એ માડી, આ પટેલ અને ઠાકોરની ભાઈબંધીમાં દાગ નહીં લાગવા દેધી. હા, જય માડી, જય માડી. ચાલો મારી સાથે. જય માળી, પાટણ વાળે લીધેલું કામ આજે પૂરું થશે. દસ્તાવેજ લાવો. Yeah!
ભાગી ગયા સાલા. મુકો તો ઠાકોર નો અને લાત પટેલ ને યે બાત. પણ યાર આ તારું અપહરણ કોણે કર્યું છે? હમ, અને એ પણ જાણવું પડે કે શા માટે કર્યું છે. અરે યાર જાને મન, આ વાત તો મને પણ સમજાતી નથી. હમ, ચિંતા ના કર દોસ્ત, આનો જવાબ હું શોધી લઈશ. ચાલ મામા. શું છે આ બધું? બસ આદતથી મજબૂર. મામા, મારા સવાલનો જવાબ આપ. આજ સુધી રાહુલ તમારા જોડે રહ્યો છે, તો બોલો એના દુશ્મન કોણ છે? મામા બોલ. મામા નહીં તો તું મને ઓળખે છે કે હું કોણ છું? બોલ. કહું છું તું મારી ફ્રેક્ચર બજી કહું. બોલ. વિક્રમભાઈ, રાહુલ ના ઉપર 10-15 લાખ નું દેવું હતું. દેવું? અને શહેર માં એના ઉપર 4-5 વાર હુમલા પણ થયેલા. વિક્રમ, રાહુલ આ બધું જાણશે ને તો મારું આઈ બનશે. રાહુલ ને ખબર નહીં પડે. પણ બોલ, એનું અપહરણ કોને કર્યું તું? બોલ. કહું છું તો એને કહી દેજો કે 2 દિવસ માં એના રૂપિયા મળી જશે, એ પણ વ્યાસ સાથે. માં, આમ શું જુએ છે? મેં તારી જોડે આપણી જમીનના કાગળે માંગ્યા. મારે તાત્કાલિક 5-10 લાખ રૂપિયાની જરૂર પડી છે, એ પણ સારા કામ માટે. આ બાઇક વેચું તો પણ. મને તારી પર વિશ્વાસ છે બેટા, પણ જમીન તો ક્યારની ગીરવે મુકાઈ ગઈ છે. તારા બાપુએ પટેલ કાકાની હત્યાનો ગુનો કબૂલી લીધો. એમની ભયબંધી ને તારા બાપુની ખુદારી આગળ જમીન અને બધા દાગીના. પટેલ કાકાએ તો પટેલાઈ કરી, આપણું ઘર સાચું છે. પણ તું ચિંતા ના કરીશ માં, આપણી ખાનદાનીની લાજ હું રાખીશ. અલ્યા ભેરુ, આ તો મિસ્ટર રાવની ઓફિસ છે. જિંદગીની બાજી છે વિક્રમ, ક્યારેક એક્કો, ક્યારેક બાદશાહ, તો ક્યારેક હા ગુલામ. સમજુ છું રાવ સાહેબ, મારે 15 લાખ રૂપિયા જોઈએ છે. સંજોગો ખરાબ છે એટલે. મારું સ્વાભિમાન ગીરી મૂકવા આવ્યો છું. સંજોગો સ્ત્રીને કપડાં ઉતારવા અને પુરુષોને સમાન વેચવા માટે મજબૂર કરે છે. કહો, તમારી રેવાપુરી ઓડિયો કંપની માટે મારે શું કરવાનું રહેશે? મને ખાતરી જ હતી વિક્રમ કે તારે એક દિવસ મારી જોડે આવવું જ પડશે. એટલે તો જો એગ્રીમેન્ટ પણ તૈયાર રાખ્યો છે. બોલો, ક્યાં સહી કરવાની છે? અરે પહેલાં વાંચી તો લે. હું વાંચતો નથી. ઠાકોરના કોલ કોઈ એગ્રીમેન્ટના મોહતાજ નથી. તમે જ્યાં કહેશો ત્યાં ગીત ગાઈ લઈશું. બીજું તો શું લખ્યું હશે કિસ્મતના કાગળિયામાં? નહીં વિક્રમ, હું તને ગીત ગાવાના રૂપિયા નથી આપતો, ગીત ન ગાવાના રૂપિયા આપું છું. અને જો જ્યાં સુધી મારા રૂપિયા પાછા નહીં આપે ને ત્યાં સુધી ક્યાંય તારે ગાવાનું નથી. ભાઈબંધી માટે બધું જ મંજૂર છે. ઠાકોરોની ખાનદાનીના ઇતિહાસમાં ઘણા પુસ્તકો છે, વાંચી લેજો. સિંહાઈ સુકાઈ ગઈ, પાના ફાટી ગયા, પણ ઠાકોર કરજુમાં પણ ઇતિહાસ રચા જ કરે છે.
પકડાઈ ગયો ને, એ શોધી કાઢ્યો ને. બોલ બેરુ, છોકરી ગમી કે નહીં? હા વિક્રમ, ગમી ગઈ. મારી જગ્યાએ જો તું હોત ને તો તને પણ પહેલી નજરમાં પ્રેમ થઈ જાત. અપ્સરા છે અપ્સરા યાર, આખો આખો ના રસ્તે સીધી દિલમાં ઉતરી ગઈ યાર, દિલમાં. પણ સગાઈ ક્યારે છે? સગાઈ હોતી હોય યાર, પેલા તું એને જોઈશ, એને પસંદ કરીશ, નક્કી કરીશ. મારો યાર પેલા એને પસંદ કરશે, પછી જો એને હા પાડીશ. હા અરે ભાઈ, મેં જોઈ છે. હા દોસ્ત, લાખોમાં એકની જ મળે રાધા, એટલે કે રાધા જેવી છોકરી મળે. ચાચે તો તો હું યાર એને એને હા પાડી દઉં. હા પાડી દઉં. હા હા, એ પેલી છોકરી ક્યાં? ભાભી ભાભી ક્યાં? ભાભી? કોણ ભાભી? કોની ભાભી? એ એ બાનાના કાળ, બાનાના કાળ. હું પણ તો જોઉં મારા બેરુએ મારા યારે કેવી છોકરી પસંદ કરી છે. અરે યાર, મેં તો એ છોકરીની વાત કરી હતી. હા, જેને મેં ફક્ત સપનામાં જ જોઈ છે. હા યાર, આંખ ખુલી અને સપનું તૂટી ગયું. હવે તો એક જ ઈચ્છા છે કે મારા દોસ્તની સગાઈ થાય, એ પણ ધામધૂમથી. હે વિક્રમ, અરે ધામધૂમથી થશે, આખું જગત એને જોશે. અને 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 મેં છે ને, મેં ખાસ એક મહેમાનને મુંબઈથી બોલાવ્યા છે, ખાસ તારા માટે જાને મને. હા, મારા માટે હવે કોઈ ખાસ નથી, એટલે કે મારા માટે તો તું જ ખાસ છે. અરે હા દોસ્તો, આજે આવા શુભ અવસર પર, એમાંય રાહુલ પટેલની સગાઈ પર, વિક્રમ ઠાકોર બધાને ગીત ગાઈને સૌના મન ડોલાવશે.